ગજબ જેવો માણસો. અને એમાં બાપુ લગ્ન ની વાત આવે ને, આ ઘણા બિચારા ઠાકર ના લગ્ન ની વાટે બેઠા. જેવા 11 નદી ઠાકર પણશે પછી એનાય ઢોલ વાગશે. ખરેખર લગ્ન લગ્ન છે બાપુ. મારે હમણાં કેવો ડખો છે તો કહું તમને. જૂનાગઢ મારે છે ને, આમ ઘણી વાર જયેશભાઈ એવું થાય હું ક્યાં બેઠો ને પછી ભૂલાઈ જાય. શિવરાત્રિના મેળામાં પ્રોગ્રામ અને મારે ભૂલાઈ ગયું ક્યાં છું. અને મારે સારું એવું કહેવા જોઈએ કે આ દુનિયામાં કોઈ કુંવારો છે જ નહીં. જૂનાગઢમાં શિવરાત્રિના મેળા ને 15 શિપિયા ઉષા ચાવલી કરી માયા કો નીચે ઉતારો. હા લે લે, મેં કીધું મેં હાચે કરીને ઘોડું ઝાડ કર્યો. આવું ન બોલ્યો તો હું મારે વાંધો હતો. મેં ખરેખર દુઃખ આપણે ને આપણે ઊભા કરીએ મારા બોલીને. તરત યાદ આવ્યું કે વાંધો નહીં. મેં કીધું એ બાપુ ઘડીક બે યાર બીજા બેસી જાય, ક્યા વાત કરતા હો, સબકા લગન હુઆ હૈ, સબકા લગન હુઆ હૈ. મૂળ ઈ મૂળ ઈ દાજ બોલતી થયો. મેં કીધું બાપુ આખું આખું સાંભળી લો, પછી પછી એવું લાગે તમે તારે શીપ્યા નહીં, તમારી પાસે જે જે હથિયાર હોય એનો ઘા કરજો, પણ મને આખો સાંભળો. મેં બાપુ તમારા લગ્ન છે તા તો પકડી રાખ. ક્યાં તું થયા તા? મેં કીધું બાપુ શાંતિ રાખો. ખરેખર બાપુ મને શિવરાત્રિ મેળામાં બહુ મજા આવે. એક ભાઈ વચ્ચે બીજી વાત કીધું, એક ભાઈ ગયા ને તો એક બાપુના પગમાં પડી ગયા. બાપુ આશીર્વાદ ગયો. ક્યાં આશીર્વાદ દે બોલ? કે બાપુ એવા આશીર્વાદ દો, એવો કંઈક મંત્ર આપો કે એ મંત્ર મારી ઘરે જઈને મારી ઘરવાળીને સંભળાવું ને પછી હું જેમ કહું ને એમ કરે. ત્યાં તો બાપુની જટા સૂટી ગઈ. એસા મંત્ર હોતા હૈ, એસા મંત્ર હોતા હૈ તો હમ યહાં હોતે હૈ. આમાં અમુક ખડિયા પલટન છે બાપુ કોક આવું. મેં એ બાપુને કીધું બાપુ તમારાય લગ્ન થયા અમારાય લગ્ન થયા, તમે પેલા સાંભળો તો ખરા. મેં કીધું હારા સાધુ હતા, તપસ્વી હતા, હા ખડેશ્વરી હતા, બેહતા જ નહોતા. ઉભા હતા શીપીઓ લઈ. મેં બાપુ તમારાય લગ્ન થયા અને અમારાય લગ્ન થયા એમાં ફેર એટલો કે તમારા લગ્ન થયા એ મંડપ હતો, સ્વયંવર કર્યો હતો સદગુરુના દેશમાં. સ્વયંવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે એક થયા અને તમે દીક્ષા લીધી. અને અમે મેં કીધું માંડવામ ફેર્યા ફેર્યા ન જામ્યો પછી રિક્ષા લીધી ફેર એટલો. બાપુ કે માયા બહુત અચ્છા બોલતા હૈ, બહુત અચ્છા. વાત એટલી છે અધૂરું ન બોલો. શબ્દ એનો ઈ જ છે પણ માણસને જો તમને કહેતા નહીં આવડે તો પણ સામે ખોટું થશે. અને અત્યારે તો પરિસ્થિતિ શું થઈ, જો એટલું ટુકડો બોલાણો તો આજુબાજુનું કાઢીને એટલી ક્લિક કરીને સમાજમાં રમતી મૂકી દે કે માયા ભાઈ આવું બોલી ગયા. એટલે પણ એની આજુબાજુ જુઓ નહીં. આ મોબાઈલનો દુરુપયોગ ન કરતા ભાઈ ગમે એનું. આ તો સારું છે ભાઈ, સારું છે, નકર અમુક અમુક તો સારું લેતા જ નથી. નબળું નબળું ગામમાં ગોચ્યા કરે. રોડ ઉપર એક્સિડન્ટ થાય, મેં જોયું છે કે દર્દીને એ ઘાયલને એની અંદર લાગેલા જે છે એને કાઢવા કરતા એના વિડીયો બનાવતા હોય છે. શરમ આવતી હોય. તમને ફોન આપો તમે તાત્કાલિક 108 ને ફોન કરો ને ભાઈ, એને બારા કાઢો. અટતરથી હમણાં મોબાઈલમાં ફોટા પાડી પાડી પાસે બીજા અમે ઊભા થાય ને અમે નજરે જોયું. પણ નજરે જોઈ તો ભેગો ભળી જાને વયો જાને ઉપર. તારા મોબાઈલની બેટરી ફાટી કેમ નહીં? નહીં, કોકને કોકને ઉપયોગી બનો. હું મોબાઈલ વાપરું જ છું, મોબાઈલનો વિરોધી નથી. અત્યારે બરોબર બધો ઉપયોગ કરવો જ જોવે. આ કોમ્પ્યુટર આવી ગયા છે, હું આપણે પછી કંઈ વિજ્ઞાનને ન સ્વીકારું એમ કંઈ દેશી સમજણની વાત નથી. હું એમ કહી દઉં કે હું વિજ્ઞાન સ્વીકારું જ નહીં તો ઘોડું લઈને અહીંયા પગું કેટલા દીએ પ્રોગ્રામ થાય. પદલુક 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 કચ્છા કચ્છા નહીં. આ બે જ્યાં ગાડીમાં 2 કલાકમાં રોદા ઠેકતા અહીંયા
ઓલા ગામડાના બાબા શહેરમાં ગયા ને, પહેલી વાર શહેરમાં ગયેલા, ત્યાં બમ્પ જોયા, તો એને ખબર નહીં બમ્પ કહેવાય, એને કે આહાર હો આ પાળા હારા કરી, આ હેરીનું પાણી આ હેરીમાં, આ હેરીનું પાણી આ હેરીમાં. આપણે પહેલાં સુરત જતા ને, આપણે પહેલાં સુરત તો આપણે લગભગ બસમાં જીતુભાઈ જતા, ને બધી તારાપુર બસો આવવાવાળી ને આવેલી જવાવાળી બે હામ હામ એક હોટલે ભેગ્યું થાય, અને એક જ કંપનીની બસો હોય, જે કંપનીની બસમાં ગયા હોય એ જ કંપનીની બસ ત્યાં પાસે આવી હોય, તો આપણા વડીલો ગયા ને તે ત્યાં એ નંબરની જ કાંઈ ખબર ન હોય, આવવાવાળી બસમાં પાછા સડી ગયા. હવારમાં 4 વાગે જેતપુર ઉતર્યા, એ કે જેતપુરમાં ને સુરતમાં કાંઈ ફેર નહીં એ ભાઈ. પછી કોકે કીધું કે પાછા આવ્યા હું સુરતમાં જેતપુર છું. નહીં, જીવન જીવવું એવું જ, મારી વાત એ છે, ગમે ત્યાંથી આવો પણ તમને જીવન એવું જ હોવું જોઈએ, બધું સરખું લાગે. કોઈ પણ વસ્તુ સાહેબ, શ્રાપ કે આશીર્વાદ એ કોઈથી નીકળતો નથી, એ લાયકાત એવું કરાવી નાખતું હોય છે. કોઈને શ્રાપે નથી દેવાતો. એક નાનો પ્રસંગ લઈને મારા શબ્દોને વિરામ આપું. વિઠ્ઠલભાઈની આત્મા બાપુ આજ આનંદમાં જશે, કારણ એની પાછળ અવળું કાર્ય થઈ રહ્યું છે, અને આજ એનો આત્મા એટલો બધો ભાઈ રાજી છે જયેશભાઈ, કે મેં સમાજમાં જે ડોટું દીધી ને એ મારી ફેલ નથી થઈ, આ સમાજે મને સ્વીકાર્યો છે પાછો સાહેબ. અને હકીકત તો એ છે, મૃત્યુ પછી સ્વીકારાય એ જ મોટી વાત છે, મૃત્યુ પછી જે સ્વીકારાય. કારણ જો માણસો તમારે, હું એક ટૂંકી વાત એ કરતો બાપુ, કે શહેરમાં માણા ભેગું અમસ્તું કરવું હોય કઈ પ્રોગ્રામ કે કઈક, તો વધારે માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે. ગામડામાં માણા ભેગું કરવું હોય તો થોડું ઘણું જમણવાર જોવે. રવિવાર, જમણવાર, તીર્થક્ષેત્રમાં કઈક માણા ભેગું કરવું હોય, ઝાંઝરકામાં કે એમાં, તો બાપુ કઈક તહેવાર જોવે. તહેવારની તિથિ એટલે ખબર પડી જાય કયા. પણ તમારા આવા પ્રાઇવેટ કાર્યક્રમમાં માણા ભેગું કરવું ને, એ તો તમારો પોતાનો વ્યવહાર જોવે. અને આજ માણા એટલું આવ્યું છે, એટલા મહેમાનો આવ્યા છે, એ વિઠ્ઠલભાઈનો વ્યવહાર અને જયેશભાઈનો વ્યવહાર અને બટુકભાઈનો એનું આયોજન દેખાડે છે સાહેબ. એ જ મોટી વાત છે. નહીતર એક જણા, એક ભાઈ ગુજરી ગયા ને, તે બધા બાળતા હતા બેઠા બેઠા, બીજા બીડીઓ પીતા હતા, તો એક જણો પોખ મૂકીને રોવા મળ્યો, હોય માળે હોય બાપલિયા. એના બાપાએ સાના રહી ગયેલો, એક અજાણ્યો આવી નહીં, આખું ગામ શાંતિ બીડી જ પીતો, શરબત પીતા, અમુક બેઠા બેઠા માવો સોલતા થઈ, માવો વળી ખાઈને કાગળિયા ઓલા માથે નાખતા હતા. અમુક તો ક્યાંથી આવ્યા, કંપની ફોલ્ડી ખબર જ નથી. બોલો, મેં તો ગામડા જોયું છે, બાળતા હોય ને ન્યાય, જેને બાળતા આવડતું હોય એને અભિમાન હોય. બોલો, બીજા બાળતા હોય તો ઈવડે આગો બેઠો, એમ થોડા એનો બાપ બળે આગળ આવીશ અહીંયા જોઈજો ને. પણ તો પાંચ ને હીખવાની ને, તારી વખતે ત્રણ તાર દાદો આવશે બાળવા. હા, એ જેન નનામી બાંધતી વખતે સાહેબ, જેને બાંધતા આવડતું હોય ને આગો બેઠો હોય, પછી સાહેબ ગામના ને ખબર હોય કે એને કયો ન કરી રસ્તા ભૂલ્યું કાઢશે, તો વળી એને કે આવો તો કાકા જવો તો હવે, તો વળી કાકો વળી આમ વહાણા પકડી બે વાર આમ પોસાડ, હવે વાંધો ફેરવવા જેવો, એ ક્યાં તારી માને કાયમ રાખવી યાર. પણ એને એને ન પૂછો તો વાંધો હવે છે. આપણે જોજો, હવે તો આ બધા બુફે થઈ ગયા, નગર પંગતમાં જમણવાર બેઠો હોય ને તો કરો હરિહર સલાવો, એ કહેવા વાળો ગામમાં એક જ હોય, અને એ કહેવા હાટ હોય ત્રણ દી સુધી સોવણી ન બદલાવે, હમણાં માટા મારતા હોય પીર સાહેબ એટલું જ કહેવાનું, બસ સલાવો. ગામો ગામમાં એક એક આ વસ્તુ હોય, આ બધા વડીલોને આપણી કરતા વધારે ખબર. એક જણા ગુજરી ગયા ત્યાં બેઠા બેઠા આમ બીડીઓ પીતા, પણ એક કહો બહેનોની હાજરી છે ને હું સારું નથી લગાડ, બહેનો કોઈ દી ટીકા ન કરે અને આદમીને કોઈ દી વખાણ ન કરે. આપણે જોઈજો, ગમેના પ્રસંગમાં ગયા હોય ને, શું ચીઠી આવી છે, આહા તારી ફરમાઈશ ભૂકા કાઢ નાખેવી છે. નગર એક કલાકાર ગાતા હતા ને, તો બીજું ભજન ઉપાડ્યું ને, તે શીઠી આવી કે પૂરું કરો,
તો કલાકાર એમ સમજ્યા કે આને આને ડોઈન નથી વળવાનું, આને આખું આખું ગાવાનું થાય, પૂરું કરવાનું. પ્રોગ્રામ પૂરો થયો પછી કીધું તમને પૂરું કરવાનું, કે તક પૂરું તો કર્યું ભાઈ, તકે તમારું નહીં એમાં અમારું પૂરું થયું. એક જણો ગાતો હતો, મન નાખ્યા મારી તે તો મન નાખ્યા મારી, જલિયાણ જોગી તે મન નાખ્યા મારી. તો એક જણો ઓડિયન્સમાંથી આવ્યો કે જલારામ બાપાએ મન મારી નાખ્યું, પણ હવે અમિત તને તારો ખૂબ ઉપર લેવું તું પૂરું કે. એટલે આ તો ફરમાઈશ છે, આવું કાંઈ બીજું નથી પાછું, પણ બહુ સરસ ફરમાઈશ છે. કોને લખી? ધન્યવાદ ધન્યવાદ. અમદાવાદ બરાબર છે, લેવાય તો હું લઈ લઈશ ચોક્કસ. આમાં તો હરિમાં આવે એ પ્રમાણ થાય, જે વારો પણ આમ આવતો હોય ને હમણાં. હા, હું ક્યાં વાત કરતો હતો? ને આ તો આને પૂછું છું બધાને, અને એમાંય અમારા કલાકારોને હારે રહું જ્યાં બધા સાજિંદા હોય એને દાંત આવે ને એટલે માનવાનું કે આપણે સફળ થઈએ. નગર આપણે રોજ ભેગા હોય અને એનું એનું જ છે, કેસેટ કેટલી ખાંભલા કરે, પણ એમાં ક્યાંક થોડું થોડું ચેન્જિંગ આવતું હોય ને તો જ દાંત આવે ને. નહીતર જો નીતિથી જીવ્યા હો, નીતિ એના બાપની આખી જિંદગી તીન પતિ રેમા, પણ પાનું સોયર્યું નહીં હો. લે હવે નીતુડીને પાના હું લેના દેના એ કહ્યું, પણ જોજો તોય બેનો વખાણ કરશ. તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જોડો નિહાકો નાખે, જે ન્યાય જરૂર એની ન્યાય જરૂર, ન્યા હું કોઈ બીર બાર ખોલ્યા ડોળા. તાવળી બીજી બે હું કે એમ તો રોજ હાંજા ત્રણ કોથળી પી જતા, પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે કોઈ દિવસ ટીકા નહીં કરે, વખાણ જ કરશે સાહેબ. હા, આપણે શું કરીએ? આપણે આપણે ઠેઠ સુધી બાળવા ગયા ને ન્યા બીડીયું ટેકાવે, અને ઊંડા નિહા કાના ખબર બાબા બીડી ટેકા, રામ 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 રામ. શરીરનો કઈ ભરોસો છે જ નહીં. હવે કાલ ટેસડા કરતો હતો, આજ કડપના પૂળા ગોળે પૂળા પૂળા લેવા. થોડો બીજો કે કાલ તો એમ તમારી વાડી આવ્યો થોડો, કે હવે આવે કહેજે ને તું તારે. તાં તો બીડી દોરે વહી આવ્યો હોય, ત્યાં પાછો બીડી સામે જોયું કે હા રે આ આપણે બીડી ઘરે વહ્યું જવું ને, ઓલો બળતો એની માથે નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું શું લઈને જાય ભલામણા? પણ આવા વિઠ્ઠલભાઈ જેવા નામ કરીને જાય તો, જેના નામના તમને કોઈ ચોકમાં એની મૂર્તિઓ મને તમને જોવા મળે, આ ઉજળું જીવન છે. નહીતર એક કહું ને કે ભાઈ ગુજરી ગયા ને ઓલે પોખ મૂક્યો, આખું ગામ સાનું રહી ગયું, હગાવાલા સાના રહી ગયા, આ બહારથી અજાણ્યું આવેલું. એટલે કે ભાઈ શું સાના રહી જાય ને, શું કામ રહો? અરે કે મારો ભાઈ ભર, તમે કોઈ મને નથી ઓળખતા, પણ મારો ભાઈ ભર કે હશે બાપા, ખોટું લાગે વાત સાચી છે, રોજ આરે બેહતા હોય એ દુઃખ થાય, તાકી એ દુઃખ તો ઠીક, પણ મારે એને 4000 રૂપિયા દેવાના હતા. તને છોકરાને દેજો, છોકરા પહેલી લીધા નથી તેને હે ને દેવાના. પણ ભેરું ભૂયો ગયો, 4000 રૂપિયા મારી પાસે, મારે એને દેવા થવાનું. તો એક જણો કે તો ભેળો ખાય બે આંબી જા. એટલે પછી ગામમાં વડીલ હોય ને, એને કીધું કે એક કામ કરી ને ભાઈ, 4000 રૂપિયા છે ને અહીં બળે છે ને ત્યાં બાજુમાં મૂકી દે ને, માથે પાણો મૂકી દે, ત્યાં મૂકી દે અને પોગી જા ગણાય. તે બોલે 4000 મૂક્યા, બે ગુલાબી સાહેબ. પહેલી પહેલી વહેલી ગુલાબી નોટું ગામડામાં જોઈ નહોતી ને, તે એક જણો ઘીરે બે ત્યારે 4000 રૂપિયા મળતા ને, તે 4000 રૂપિયા લઈને ઘીરે ગયો, ઘીરે ગયો ને તે કપડાં બદલીને સીધો નાવા ગયો, નાવા ગયો ને નાઈન બારો આવ્યો ને એની ઘરવાળી ખીજાણી, રૂપિયા મળે ન મળે પણ આમ જો કઈ ધંધા ફેરવાના નથી થતા. હા બોલો કે પણ મેં જે ધંધો જ નથી ચાલુ કર્યો, ફેરવાની ક્યાં વાત કરી? એરું પકડવાના ધંધા નહીં કરવાના, મહેરબાની કરીને રૂપિયો તો આજ છે ને કાલ નહીં. પણ કે બોલો કે કઈ મેં કઈ હું બેંકે ગયો ને યાલી પૈસા લઈને આવ્યો છું, પૈસા લઈને આવ્યા તો લોટરીની ટિકિટ કોને કીધું તું લેવાની? બોલો કે મેં કઈ લોટરીની ટિકિટ નથી, ખોટો બોલો માં ભૂંડા લાગો, દાથું કાઢો છો એટલું કહો તો હે કરો છો, ભાડા ઘડિયા હું શીઠિયું લાવ્યા કરો છો,
તમને અમે હું શીઠી જબડા લાગી આવો આનંદ કરે ન ખિસ્સા માલી મેં કાઢી છે તો કહે છે લોટરી ની ટિકિટ નથી લીધી. ઓલો કે પણ મેં લીધી બે ગુલાબી હતી ક્યાં નાખી ફાડી નાખી દીધી. અરે ગાંડી ઈ ઈ હતી આ તો ઉપડો પાછા લાઈનમાં. આને 4000 મૂક્યા બે ગુલાબી ભાઈ કીર્તિભાઈ તો બીજો મીડો રોવા ઓય મળી ઓય બાપુ. ઓલો કે તને શું છું તક મારે 1000 દેવાના હતા તક તો તું મૂક્યા છે. મારો દીકરો ઘીરેલી ચેકબુક લઈ આવ્યો 5000 નો શેક મૂક્યો ને 4000 ખિસ્સા નાખી દીધા. બોલો હવે માણે બેઠા બેઠા ગાળિયા કર લેતા હોય. એટલે જીવનમાં ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સુગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકેટ નકામો. અને જે પરિવારમાં આખો પરિવાર એક હરખો હાલ્યો જતો હોય સાહેબ એની જ ઉપર પરમાત્માની કૃપા હોય છે. આ નરું સત્ય છે. એક નાનો પ્રસંગ, બેનું દીકરીઓ બેઠી છે, કીર્તિભાઈએ પણ લાડલી ગાયું અને આપણી સરકાર પણ બેટી બચાવો અને સ્વચ્છતા અભિયાન. હમણાં મને અમે રૂપાલા સાહેબને અમે હાર્યા હતા ત્યારે એણે એક વાત કરી કે ભાજપ માયાભાઈ બીજું કાંઈ કામ નહીં કરે, એક કામ ચોક્કસ કરશે, આ દેશમાંથી દેકારો બંધ થવો જોવે, ગોકીરો આ દેશમાંથી ગોકીરો બંધ થવો જોવે, આ દેશમાંથી ગંદકી બંધ થવી જોવે અને આ દેશમાંથી ગોબરાઈ બંધ થવી જોવે. આ વિચારો લઈ અને ચાલનારી આ સરકાર, એમ કરીને એણે ખૂબ સારી વાત કરી. પણ ખરેખર સરકાર આયોજન કરે છે એમાં આપણે સમાજે જ જોડાવાનું છે. ગમે ત્યાં થૂકવું નહીં. આ અમેરિકામાં ના લંડનને જઈને જે જીએવાયને ખબર હશે સાહેબ, એના એની જનતા એટલી જાગૃત છે. આપણે ભૂલથી એમના માવા વગેરે હાદું એમણે થૂકાણું હોય ને રોડ ઉપર અને એ આપણને જોઈ જાય ત્યાંના પબ્લિક, ને આપણે સામે એવું મોઢું બગાડે ને જે બબડે. સારું છે માયાભાઈને અંગ્રેજી નથી આવડતું, સમજી નથી શકતો. ખરેખર થૂકાય તો એ પબ્લિક જે મોઢું બગાડે છે. જેવી રીતે તમારા રસોડામાં તમે થૂકી ન શકો ને શરમ લાગતી હોય, એ જ રીતે સાહેબ આ ધરતી આપણી માં છે, ભારત આપણી માં છે, એ ભારત ભૂમિ ઉપર ભલા માણા ગમે ત્યાં ગમે એમ ન થૂકી જવાય. એટલે આપણે જ જાગૃત થવાનું છે. એટલે બહુ સરસ અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો. હે, મને તો એ થાય આ બેટી બચાવો પ્રોગ્રામ આપણે નહીં કરીએ તો મોટરસાયકલ ઉપર હાવ એકલા બે નીકળશે. તમે કેવા વાહે બેઠા હોય તો રોદામાં હારા લાગે. હકીકત જો તુલસીદાસ બાપુએ, તુલસીદાસજીએ સાહેબ 650 વર્ષ પહેલા, બાપુ કેટલા વર્ષ થયા એક્ઝેક્ટ મને ખબર નથી પણ એટલા વર્ષ તો થયા, તેથી એણે કીધું હતું કળિયુગ કેવલ નામ આધારા. સાહેબ ભાજપ સરકાર આવ્યા પછી ખબર પડી આધાર કાર્ડ હવે નીકળ્યા, તમારા નામનો આધાર રાખવો પડે, આધાર કાર્ડ એટલે આવ્યા. તુલસીદાસજીએ તેથી કહી દીધું હતું અને નરસિંહ મહેતાએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું એ પછી બધાએ ભૂલી ગયા હતા. એ સ્વચ્છતા અભિયાન પાછું મોદી સાહેબે શરૂ કર્યું છે. નરસિંહ મહેતાએ શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં. શેરી વાળવાની વાત હતી, ચોક પૂરવાની વાત હતી. શેરી વળાય ચોક પૂરાય. તમારી પૂરણી એવી હોય તો રૂપાળું લાગે, તમે જે વસ્તુ હાથમાંથી નાખો એ પૂરણી થવી જોઈએ તો રૂપાળું લાગે, અને તમારા હાથમાંથી જે વસ્તુ હેઠી પડે અને ગંદકી થાય અને કચરો કહેવામાં આવે. આપણે શું બહાર કાઢવું પોતે જ આપણે છીએ. અને એમાં દીકરી દીકરી શબ્દ જ એવો છે સાહેબ. એક નાનો પ્રસંગ લઈ, કારણ કે એટલા બધા હજી કલાકારો છે અને અહીંયા હરેશદાન સાહેબ આ વિસ્તારમાં તો એ ક્યારેક થોડું ઘણું બોલીને, બાકી આ સાંભળવા જેવી વ્યક્તિ જેને અમે સાંભળીએ છીએ, પૂંજી મોરારી બાપુ જેને સાંભળે છે સાહેબ, તમારા જ પરગડાનું આ જ વિસ્તારનું ગૌરવ. જોરદાર તાળીઓ થઈને વધાવો સાહેબ, એના વિસ્તારમાં આવ્યા છીએ એને જી સાંભળો. મેં કીધું મારી પહેલા તમે હરેશદાનભાઈ, મને કે ના ભાઈ મારો વિસ્તાર છે ને તમે મારા મહેમાન છો. અને જે પરિવાર મેં કીધું નારણદાન સુરુ,
વાત એક, મારે એક નાની દીકરીનો પ્રસંગ કહી અને પછી મારા શબ્દને વિરામ આપી, કારણ કે પછી હું શું મેં કીધું ને મને પછી ખબર નથી રહેતી હું ક્યાં છું ને મારે કેટલું બોલવાનું છે. એક જગ્યાએ ભાઈ મારે 3 કલાક બોલાવી ગયો, પછી ખબર પડી કે 20 જણા બાકી હતા, એ બધાનું પેમેન્ટ મારા માલિક આપ્યું બોલાવ્યું. પણ પ્રસંગ લઈ લો એક નાનો બાપુ, અને મેં પહેલો શબ્દ કીધો ને કે આશીર્વાદ અને શ્રાપ એ ઓટોમેટિક નીકળતા હોય છે. એક સંત આમ ધીરે ધીરે નીકળ્યા બાપુ, એક સંત નીકળ્યા એટલે એક ભાઈ બોલાયા, બાપુ પધારો પધારો, જમવા માટે પધારો, ભોજન તૈયાર છે, સરસ રસોઈ દુષ્પાક પૂરી બનાવેલા ઘરે, કે બાપુ આપ પધારો, કાલી રોટી સફેદ દાલ, સાધુની ભાષામાં કાલી દોલી એટલે માલપુવા, સફેદ દાલ એટલે દૂધપાક, બાપુ રસોઈ તૈયાર છે. ત્યારે સંતે એવું કીધું, પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી દેવો ઘડી, હું જોક્સ બોલી પાછું, બે ઘડી બેસી જાઓ, 2 મિનિટ ભાઈ, 2 મિનિટ બેહો ને ભાઈ, ભાઈ ઘડીક બસ, એમ તો મારું એટલું તો માને જ ને માયાનું, આમ કે હાવ થોડું કઈ, 2 મિનિટ આ પ્રસંગ એક હારો છે એટલે, બાકી બધા બેઠા જ છો, બધા તો કોક ઊભું થાય ને તો મને એમ થાય કે વારું હું નહીં ગમ્યો હોય એને, પછી મને આખી રાત ઊંઘ ન આવે બાપુ, ઘણા ઘણા કીર્તિભાઈ બેઠા બેઠા એમ કે આ મારા દીકરા ઓછા થોડા લે આપણા, તમે કોને કોને દીધા, એ તો ઉછી આંગળી કરો ભાઈ, તમારો પ્રેમ એ જ અમારું પેમેન્ટ છે. સંત જાલી નીકળ્યા, વાત કરીને વાત, એટલે કીધું બેટા મેં કિસી કે ઘર પે ખાના નહીં ખાતા, મેં મારી કુટિયા મેં ખાના ખાતા હોઉં, તો કાંઈ વાંધો નહીં બાપુ, તો થોડોક દૂધપાક લેતા જાઓ, તમારી કુટિયે જીન, તમારી ઝૂંપડીએ જીન પ્રસાદ લઈ લેજો. અચ્છા બેટા કોઈ વાત નહીં, કમંડલ મેં ડાલ દો. સંતે આમ કમંડલ ધર્યું અને ગરધણી જા દૂધપાક રેડવા ગયો, અને અંદર જોયું તો થોડો કચરો પડેલો, એટલે ગરધણી અટકી ગયો અને કીધું બાપુ હા, કે કેમ, કે આપના કમંડળમાં કચરો છે, કચરા ભરેલા કમંડળમાં દૂધપાક ન રહીએ, કે આને સાફ કરવું પડશે, પાણી લાવ્યા, સાફ કર્યું અને કમંડળમાં દૂધપાક નાખી દીધું, અને દૂધપાક લઈ અને સંત આમ ધીરે ધીરે જ આમ કહેવાય ડગ ડગલા આગળ હાલ્યા, ત્યાં ગરધણીને વિચાર આવ્યો કે મેં આટલો દૂધપાક આપ્યો અને સંતે આશીર્વાદ ના આપ્યો, બાપુ હા બેટા મેં તમને દૂધપાક આપ્યો, મેં તમને ભિક્ષા આપી અને તમે મને આશીર્વાદ ના આપ્યો, એટલે સંત બોલ્યા નહીં, થોડુંક મોઢું મરકાયું, ત્યારે ફરી વાર કીધું બાપુ સમજી જા કે આવી આવી માંગણી કોણ કરે, લાલચું માણસ હોય, ફરી વાર કીધું બાપુ આશીર્વાદ તમે દીધા વગર મફતમાં હાલ્યા જાઓ, તેથી સંતે જવાબ આપ્યો ગાંડા, એક કચરા ભરેલા કમંડળમાં જો તારો દૂધપાક ન રહી શકતો હોય તો તારા પાપ ભરેલા ખોળિયામાં મારો આશીર્વાદ કઈ રીતે નાખી શકું ભલા માણા, અને એકવાર તારું ખોળિયું સાફ કરી અને પછી સંતના સાનિધ્યમાં આવજે, અને પછી સંતના સાનિધ્યમાં આવીને તો એના હૃદયના હિમાલય માલી ગંગા એમ કહેવાય કે આશીર્વાદ રૂપી ગંગાનો ધોધ વધશે, એમ સંત ગુરુ માં અને આ દેશની દીકરી. કોઈ ગંગાને પ્રશ્ન કરેલો કે એમાં ગંગા તું પતિત પાવની છો, અને તારી અંદર જે પરિવાર જે વ્યક્તિ એમ કે બેક ડૂબકી મારે તેના પાપ ધોવાઈ જાય, એની 71 પેટીમાં કોઈ ભૂત ન હરજે, આવી તું પવિત્રની ધારા છો, તો આખી દુનિયા તારા અંદર એમ કહેવાય કે નાય છે, અને આખી દુનિયા એમ કહેવાય કે તને પાપ તારામાં નાખે છે, તો હે માં ઈ પાપ ક્યારે ધોવાય, અને ત્યારે કીધું ગંગાએ કે કોઈ મારા ભારતવર્ષનો સંત અને કાં કોઈ મારા દેશની ધૂળ ધોયું ફ્રાક પહેરી નાની એવી દીકરી જેથી આમાં ડૂબકી મારે ને તેથી મારા પાપને બાળી નાખતી હોય છે, ભલામણ મારી અંદર જે એ કોકના પાપ પડ્યા છે એ જો બળી જતા હોય, એ જે પવિત્ર ધારા લઈને આપણે ચાલનારો આપણો ભારત વર્ષ છે, એમાં દીકરીની વાત એ છે કે સાહેબ જીતુભાઈ માણસની આમ નનામી નીકળી હાલી જતી હતી, ખૂબ માણસો હતા, કોઈ મોટો માણસ હશે એટલે ખૂબ માણસો એમ કે ભાઈ સ્મશાન યાત્રામાં જોડાણેલું, અને એમાં એક ફોરવીલ આવી, એક ગાડી આવી, એ માણસે નામાધારી માણસ હશે, તરત ઉભા રહી ગયા બધા, આ માણસ ગાડી માલી નીચે ઉતરીને કીધું ફલાણા ભાઈ ગુજરી આવી, હા નનામી નીચે ઉતારો, ગામને થયું કારણ કે હાર તોરા કંઈક કરવું હશે, પુષ્પાંજલિ આપવી છે, નનામી નીચે ઉતારી અને પછી કીધું કે આના દીકરા કોણ છે, તક જો આ 3 આવડા ને એક જો લીકરા આગળ આગલી હાલ્યો જાય બોલાવો એને,
ઓળખો છો મને? કે ના, અમે નથી ઓળખતા તમને. ગામના મળ્યા બીજા ઠવામાં, તું નથી ઓળખ ફલાણા, હું નથી ઓળખ, મળ્યા જ નથી ક્યારેક. હા, એના છોકરાઓનો ક્યારેય નથી મળ્યો. તારા બાપુજી મારા મિત્ર હતા એ તો ખબર છે ને? કે હા, તારા બાપુજી મારી પાસેથી 20 લાખ રૂપિયા લઈ ગયા હતા. તમને ખબર છે? તક ના, અમને નથી ખબર તક. એટલે જ મેં અહીંયા અટકાવ્યા છે. પેલા 20 લાખ રૂપિયા આપો, પછી તારા બાપને નનામી લ્યો. ગામમાં હોપો પડી ગયો કે આવી રૂપિયાની દાદાગીરી કરવાની ભલામણા, કોઈનું મૃત્યુ બગાડવાનું. અને આ વખતે તમે તમે ઉઘરાણી કરવા આવ્યો, શરમ આવી જાવ ભાઈ, શરમ ઘરે કઈ, પૈસાનો સવાલ છે. એના છોકરા તો ઓહલાઈને ઉભા રહ્યા, કીધું કે ભાઈ એ ગામને કીધું, આને સમજાવો ને ભાઈ. માણસ એવો મજબૂત હતો, કોઈ પાસે આવી નહોતો યોગતો સાહેબ, ખોપો પડી ગયો. અને વાત કે એક 20 લાખ રૂપિયા માટે એક વ્યક્તિએ સ્મશાન યાત્રા અટકાવી છે, એ વાત ઝીણી ઝીણી થતી થતી જાય એમ કહેવાય, ઘરે ભોગી. અને એક મહિનાથી દીકરી આવેલી હતી બાપનો એમ ખબર કાઢવા માટે. આવી ત્યારે અઢળક ઘરેણા પહેરીને આવી હતી, પણ બાપનું મૃત્યુ એટલે તમામ ઘરેણા ઉતારી અને પોટલી વાળીને પોતાની બેગમાં મૂકી દીધા હતા. અને દીકરીને ખબર પડી કે 20 લાખ રૂપિયા હાટું મારા બાપની નનામી અટકે છે. સાબી ઓરડામાં ગઈ, પોતાની બેગ ખોલી અને ઘરેણાની પોટલી લઈ, અને દીકરી એમ કહેવાય કે દોઢ દીધી બજારમાં. ગામને ખબર પડી, બેન આવે છે, ભલે જગ્યા આપી દીધી. અને જે માણા રૂપિયા માટે ઊભો થયો એના પગમાં એમ કહેવાય કે પોટલી મૂકીને એટલું કીધું, કાકા મારી પાસે રોકડા તો અત્યારે નથી એટલા બધા, પણ આ મારા ઘરેણા છે, આને વેચી અને તમારા રૂપિયા લઈ લેજો. અને ઘટે ને તો આ મારો નંબર, આ ફલાણું મારું ગામ, હું આની દીકરી છું. પણ એક દીકરીથી મારા બાપનું મૃત્યુ ન બગડવા દઉં, તમને પગે લાગુ, આ લ્યો, આ લઈ લો, તમારા ઘરેણા આ બધા લઈ જાઓ. એમ કરી દીકરી પગે લાગીને એની પાસે એમ કહેવાય કે પગમાં પોટલી મૂકી દીધી. અને ઓલા માણસની આંખમાં લે આહુડાની ધાર થઈ. ભાઈઓ, દીકરીને ઊભી કરી, બેટા તે મને કાકા કીધો ને એટલે તું મારી દીકરી કહેવા, લઈ લે તારા ઘરેણા, તારું એક મારે રાતે ફાઈ ન જો બેટા. પણ સાચી વાત તો એ છે કે તારો બાપ એવો મોટો માણા હતો, અને જેદી મારી પાસે કાંઈ નહોતું, અને તેદી ખરેખર તો 20 લાખ તો મેં તારા બાપ પાસે લીધા હતા. તો હવે મારે તારા બાપ પછી કોને આપવા, એનો સાચો વારસદાર કોણ, એ ગોતવા હાટું મેં કર્યું. ખરેખર તો મારે 20 લાખ દેવાના છે દીકરી, એટલે તું મારી દીકરી છો અને ખરો વારસદાર મારે તને ગોતવા માટે મેં આ કર્યું છે. સાહેબ, દીકરીનો પ્રેમ અને બાપનો પ્રેમ કોઈ દી જિંદગીમાં મરતો નથી મારા વાલા. અને એવા વિઠ્ઠલભાઈ માટે આ પરગણાની દીકરીઓની દીકરીઓ હતી, અને સાહેબ આ પરગણાના યુવાનો એના માટે દીકરા જેવા હતા, અને આ પરગણાના વડીલો એના માટે વડીલો માટે હતા. અને એવી વ્યક્તિનું જ્યારે એની પ્રતિમાનું એમ કહેવાય કે અનાવરણ વિધિ થઈ છે, અને એ કાર્યક્રમમાં આપ બધા આવ્યા અને મને પણ આવવાનો અવસર મળ્યો, એટલે અને નવા વર્ષમાં મળવાનું થયું, એટલે ફરી ફરી વાર આયોજક મિત્રોનો પણ આભાર માનીને આપે મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી વાર પાછા કંઈક હશે ત્યારે ચોક્કસ મળશું. અસ્તુ, આભાર, જય હિન્દ, જય શ્રી રામ.